ધરતી કપ્યો તેથી મુંબઈ થી ભુજ સુધી ડગ બચ્યો, પણ એકય જાડેજો ન સમજ્યો. આપણે એમ ક્યાં જાડેજા ની વાત કરવી? તેથી બધા ખરાબ બપોરે ધૂન બોલતા હતા અને સુરતનગર માં નીકળ્યા ને બધા ધૂન બોલતા હતા, શ્રી રામ જય રામ. આ બોલ્યા હોય તો થતું જ નહીં અત્યારે મનાણા છો. તેથી એમ થતું હતું કે આ જગત આખી સુધરી ગઈ, હવે નવા કોટા ફૂટ્યા હોય એવું નથી લાગતું, બધા ભૂલી ગયા. એમ તમને અને મને એક શાન ઈશ્વર કરે કે બાપુ માર્ગે ચડી જાવ, કારણ કે બાળપણ માંથી યુવાની ક્યારે આવે ને યુવાની માંથી બુઢાપો ક્યારે આવે ને બાપુ જગત માં કોઈને ખબર નથી. સાહેબ ઘટમાં ભેટે તીર્થ વ્રત બહુ કરે, જાય બદરી ભેટે પડ્યા ગોતે ને ગોતે સેટે સેટે બાર વાસના બહુ કરે નજર કરે ને નેઠે બાપુ આ તો ભજન કરો તો ભેટે. એમ નામ છે આ બધું અમે દરબારો ચડી ગયા માર્ગે, હજી તમને નક્કી નથી થતું બાપુ હબાકા આવ્યા વગર કાંઈ પતે એવું નથી. ભજન માં આવ્યા તો બધા એમ કે ઓલો ગાતો તેમાં મજા આવી, ઓલો ગાતો તેમાં મજા ન આવી. ભજન શું કીધું એ કઈ કોઈ 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 વાત જ નથી કરતો, કલાકાર ના જ વખાણ કરે. ભજન તો કઈ બધું ઈ શું ગાયું હતી ખબર નથી, જરૂર જ નહીં હતી. સાસ પીવા વાળા છે, આમાં માખણ છે, લેવું જ નથી કોઈ. ભજન બાપુ ભજન છે સંતો એ બાપુ તમને મને આ સવારામ બાપા એક વાણી કરે જગુમાં એના ઘરે સાંભળે અને આ એક બાપુ વાણી એના કાળજી ફાડીને હોહરો નીકળી ગયો. આ તો આપણા દેહ ની વાત છે બાપુ, બહાર રખડવાની જરૂર જ નથી. પાણ કે તું ભટકીશ ની મથી લે તારા અંતર માં ઠીક કરીને બેહીજા પછી કરવું પડે નહીં કાંઈ. પણ આપણે બહાર ઘરે માં ને બાપ ને રોટલા નથી દેવાની, ચાર ધામ ની જાત્રા જવો શું અહીંયા છે ખટારા ઠાઠામ ઘરી જાય આમના કાળજા ઠાર ને કાંઈ જરૂર ન પડે. બાપુ માને બાપ ને બાપુ જાળવો ને આ બાકી બધી બહાર તો છે ને બધું દેખાવ જ છે. આમ 40-40 લાખ ની ગાડીઓ લઈને નીકળે, વાયેલી સીટ માં જુઓ કૂતરો બેઠો હોય છે લબરક લબરક કરતો. આમાં માને બાપા ને બે હેર્યા હોય તો કાળજો ન ઠરીને એમ થઈ જાય અરે અમને સારું જોડો નથી જડ્યું, અમારો દીકરો કેવી ગાડીમાં ફેરો. બાપુ જિંદગીમાં કાંટો ન વાગે કાંટો, પણ કરવો જ નથી રામ. તમને એટલા માટે સંતો કે આ જગત ની દીકરીઓને સંતો એ ભલામણ કરી હતી કે જનું નહીં જો જડતો ભગત જડજે, કા દાતા ને કા સુરવીર, નહીં તો રહેજે તું વાંજણી મત ગુમાવજે નોર. હારા દીકરા નો જન્મે એક તો એ કે તું તારો આ દેહ નો બગાડતી, આ દીકરીઓને સંતો એ ભલામણ કરી છે. એટલા માટે તો માયુએ સમર્પણ કરી દીધું. માં તમે જો 9 મહિના ઉદર માં રાખે, જન્મ આપે, લાલન પાલન કરે, બેતા બોલતા ખાતા પીતા બધું માં શીખવે, અને વાય નામ બાપા દીકરા વાય નામ બાપા નું સડે માં નું ન સડે. આપણે એમ દેખા ખોટું નથી, માં જેટલો ભોગ બાપ નો નથી, પણ સદા એની વાય નામ બાપુ માં નું બાપ નું ચડે ને માં નું ન ચડે. એટલે કે મને એમ દેખા આમાં માં નું નામ હોવું જોઈએ, પણ માયું સમર્પણ કરી દીધું. આ કદાચ કપાતર પાકે આ દારૂ ની કોથળીઓ તોડી ધોળીમાં માથું ગાલીને પડ્યો હોય, કોઈ એમ કે કોનો છે ફલાણા ભાઈ નો છે એમ કે ફલાણી માં નો છે એમ કે તો મારા ખોળી એમ જીવ નહીં રહે, કે એમાં એના બાપા નું રાખો માન જ જોતો. ઈ માં અને હારા છે ને દીકરા એની વાય માં નું લાગે. હનુમાન કોનો, અંજની નો, કર્ણ કોનો, કુંતી નો, ભીષ્મ કોનો, ગંગા નો, શિવાજી કોનો, જીજાબાઈ નો, ગાંધીજી કોનો, પુતળીબાઈ નો, હારા હારા માના બગડેલા આપણા. માં છે એ તો બાપુ માં છે બધે. જો આરાસુર જાઓ, ધજામ જાઓ, પાવાગઢ જાઓ, ચોટીલા જાઓ, બધે માં ઉપર બેઠી શું કામ? મારા સંતાનની નજર રહી એટલા માટે. બાપા બધા ભોયરામાં છે, ચંબકેશો ને રફાળેશો ને રામનાથ ને સોમનાથ. માન બાપ માં તો બાપુ ધરતી ને આસમાન જેટલો ફરક છે. માં છે એ તો માં છે. મારી તો એક જ ભલામણ હોય કે માં ને બાપ ને બાપુ જાળવી લ્યો ને જિંદગીમાં તમારો મોળો દે નહીં ઉગે 100% વાત. પછી જેવા હોય એવા આપણા છે ને એ જ આપણા છે, અને એ છે ને તો જ આ દુનિયા આપણે જોઈએ છીએ ને આ દુનિયામાં મોજ કરી છીએ. બાકી માન બાપ સિવાય તમારું મારું અસ્તિત્વ હોઈ જ ન શકે. એટલા માટે સંતો તમને મને શાન કરે છે
કે કઈક માણા થઈ જવા. અને બાપુ આ માણા થવા માટે બાપુ એવા સમર્થ સંત નો સથવારો જોવે, સદગુરુ સિવાય તમને ખબર ન પડે. સદગુરુ નું બાપુ સાનિધ્ય જોવે, કોઈ પણ સંત જોવે એના વગર બાપુ મા બાપ છે ગુરુ છે એ લાલન પાલન કરીને તમારો ઉછેર કરે, બાકી તમારી ઓળખાણ ન કરાવી શકે, એની માટે સંત ની જરૂર પડે. સદગુરુ સિવાય તમને મને કોણ છો, ક્યાંથી આવ્યા છો, ક્યાં જવાનું છે બાપુ, આની ઓળખાણ સંત સિવાય કોઈ ન કરાવી શકે. કારણ કે ભણેલા બહુ ભણેલા છે ને બાપુ, આ સિટી માં ક્યાંક પ્રોગ્રામ હોય ને તો એ તમારા દીકરા એમ જ કે એકચ્યુઅલી આવું કઈ હોય જ નહીં, સારા ખોટા ઉજાગર મરી જાઓ મરી દીકરાઓ તમે આવશો એક બે અહીંયા. જીવ છે એ બાપુ શિવ માંથી જુદો પડેલો ટુકડો છે, અને જીવ ને શિવ બાપુ ભજન સિવાય કોઈ ભેળો ન થાય, જીવ ને શિવ એક ન થાય ત્યાં સુધી આ જીવ ની ગતિ ન થાય. જીવ ને શિવ ભેળો કરવા માટે બાપુ જરૂર ભજન ની પડે. આ બુદ્ધિ થી વિજ્ઞાન થી પૈસા થી જીવ શિવ એક ન થાય. આ આ આ અત્યારે બાપુ પૈસાનો જે આ રાફડો ફાટ્યો છે, કલાકારો નો રાફડો ફાટ્યો છે, ભજન ને આ કથા એવું માંડવા અમે થાકી રહ્યા. હવે મેં કીધું આ બધો ધંધો બંધ કરી દેવાય, અમને દાડીએ રાખે છે, નીવડાય હુઈ જાય, લો શું કરવું. ભજન ગાવ, તમ તરીકે ભજન ગાવ, તમને જે થાય તમને દઈ દઈશું, કોની આગળ ગાવા થાપ લાગે. એવી વાત નથી બાપુ, જેને જેને ભજન કર્યા, મીરાબાઈ, નરસિંહ મહેતા, તુલસીદાસ, સુકારામ, ગંગાસતી, પાનભાઈ, બાપુ એક એક સંત ની વાતો લઈ લ્યો. હારું જોડું કોઈ બાપુ પહેરવા નથી દીધું. શું એ સંતો એ બાપુ ઈ ભજન માં આ તમે બેઠા છો અને આ મજા લૂંટો છો. બાપુ જેને પોતે ભજન કર્યા છે, પોતે જેને અનુભવ કર્યો છે, એને કઈ મજા લૂંટી છે. તમને મને બાપુ ભજન નું શું, આમાં એક ભજન નું તમે હું આની વ્યાખ્યા ન કરી શકીએ. ભલા એક વાણીમાં એવું કે સદગુરુ મહારાજ ને કે જેઠીરામ બાપુ એક વાણીમાં એવું કહે છે કે મારા ગુરુ મહારાજ ને કેવડી મોટી કૃપા છે, મારા ગુરુ ના શું વખાણ કરું. બાપુ સદગુરુ અને શિષ્ય ના નાતા છે ને જુદી બાબત છે. પછી ઘણા હમ ખવરાવા બંધાવે કંઠી હોય કે મારા ગુરુ ના હમ, બાકી ગુરુ પાસે કઈ માગે નહીં એની વાત નથી. ગુરુ ને શિષ્ય બાપુ, શિષ્ય બાપુ તન મન ધન ગુરુ મહારાજ ને હોપી દીધા પછી એને છેક પહોંચાડી દેવાની જવાબદારી ગુરુ મહારાજ ની થાય, પણ તમારી વેદના હોવી જોઈએ એમ નામ નો પતે. એટલા માટે એક જેઠીરામ વાણીમાં કહે છે, હજી આપણે ઘણા બધા કલાકારો છે, આપણે બધાને સાંભળવાના છે, અને રોજે રોજ સંતવાણી નો માહોલ છે એટલે બધી મજા કરવાની જ છે બધાને, અને બધાએ ફાળો આપ્યો છે અને બધાએ આજે સેવા આપો છો એ બદલ ખૂબ ખૂબ બધાનો આભાર છે. અને આવીને આવી સેવા આપજો, કારણ કે એક બાપુના ભજનના પ્રતાપે આ જંગલમાં મંગલ ખરેખર ધન્યવાદ દેવો પડે. ગામમાં એટલા માણા નથી થતા, ભજન હોય ને વાડીએ હું આવી જાય કે વાડીએ જાઉં હું, આપણે એમ કે કાંઈ કે ગામમાં ભજન છે. હવે આને અડે એટલે આ બધું ભાઈ વિના કઈ પતે એવું નથી, એની માટે એવા સમર્થ સદગુરુ નો સથવારો જોવે. એટલે જેઠીરામ એક વાણીમાં કહે છે, ગુરુજી ના ગુણ તો Yeah.
Thank you.
I'm gonna be